હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 10 વિષય ગણિતની અંદર ચેપ્ટર 14 આંકડા શાસ્ત્રનો દોસ્તો અભ્યાસ કરીશું. તો આ વિડીયોને અંત સુધી નિહાળજો અને જો આપને અમારું કામ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 38.2 છે. કુલ આવૃત્તિ 165 છે. તો એક્સ અને વાય શોધો. વર્ગ આપણને દોસ્તો આપેલા છે 5 થી 14, 14 થી 23, 23 થી 32, 32 થી 41, 41 થી 50, 50 થી 59 અને 59 થી 68. આવૃત્તિ તમને 5, 11, એક્સ, 53, વાય, 16 અને 10 આપેલી છે. સૌથી પહેલા તો આપણે સીએફ નું ખાનું બનાવીશું, સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિના ખાના માટે પ્રથમ આવૃત્તિ એની એજ રહેશે મિત્રો 5. 5 ની અંદર આપણે 11 ઉમેરીશું એટલે આપણને મળશે 16. 16 ની અંદર આપણે એક્સ એડ કરીશું એટલે 16+x થશે. ત્યાર પછી 16+x એની અંદર આપણે 53 એડ કરીશું એટલે 16, તો 6 ને 3 9 થશે અને 5 ને 1 6 થશે. 69+x, 69+x માં આપણે y એડ કરીશું એટલે 69+x+y. હવે 16 ને એમાં એડ કરીશું તો 9 6 15 નો પાંચડો વધી પડીએ 6 1 7 ને 1 8. 9 6 15, 15 નો 5 વધી પડીએ 6 1 7 ને 1 8, 85+x+y થશે મિત્રો. હવે 85 માં 10 એડ કરીશું એટલે 95 થશે, એટલે 95+x+y. તમે જાણો છો 95+x+y જે છે છેલ્લી સંચય આવૃત્તિ એ કુલ આવૃત્તિ બરાબર થાય. તો અહીંયા આપણે લખીએ કે 95+x+y બરાબર 165, 165. 95+x+y બરાબર 165. હવે 95 ને આપણે બરાબર ની પાછળ લઈ જઈશું મિત્રો એટલે x+y બરાબર 165-95. માટે x+y બરાબર 165 માંથી 95 આપણે બાદ કરીએ તો 5 માંથી 5 જાય 0 અને 16 માંથી 9 જાય, તો 7 ને 9 16 થાય એટલે 7 રહેશે મિત્રો. તો x+y બરાબર 70 આપણને મળશે. ફરી એકવાર 5 માંથી 5 જાય તો 0, 16 માંથી 9 કાઢીએ તો 9 7 16 થાય એટલે 7 વધશે. તો આ આપણું એક પરિણામ મળશે મિત્રો, x+y બરાબર 70. હવે મિત્રો આપણને મધ્યસ્થ આપી દીધો છે 38.2, એટલે આપણે શું કરવાનું કે વર્ગની અંદર 38.2 કયા વર્ગમાં આવેલા છે એ શોધવાના. તો 38.2 એ 32 થી 41 ના વર્ગમાં છે. 32 થી 41 માં 38.2 નો સમાવેશ થઈ જાય તો આપણું આ જે મધ્યસ્થ વર્ગ મળી જશે. આ રીતે ચોરસ કરી દેવાનું એટલે આપણે ખ્યાલ આવી જાય. હવે આપણા સૂત્ર પ્રમાણે અહીંયા પહેલા લખી દઈશું કે મધ્યસ્થ વર્ગ એ 32 થી 41 બનશે. 32 થી 41 માટે L તો 32 થશે મિત્રો, મધ્યસ્થ વર્ગની અધસીમા. ત્યાર પછી L પછી આવે N દ્વિતીયાંશ. તો N દ્વિતીયાંશ જે છે આપણું, તો અહીંયા એન આપણને 165 આપેલું છે મિત્રો, 165/2, એટલે 2 8 16, 2 2 4 અને 2 5 10, 82.5 થશે. 165 ને આપણે 2 વડે ભાગીશું તો 82.5 થશે. ત્યાર પછી સીએફ, સીએફ એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ જે 16+x છે. 16+x એફ
तो मध्यस्थ वर्ग की आवृत्ति, तो मध्यस्थ वर्ग की आवृत्ति आपने आपेली 53। ओके, अने एच वर्ग लंबाई, दोस्तों वर्ग लंबाई जोईशु आपणे 32 થી 41। जो अहीं 41 तो अहीं 41 छे के आपणे 32 थी 40 सुधी जवानुं, तो 32 33 34 35 36 37 38 39 40 અને 40 નવ વર્ગ લંબાઈ થશે। 32 થી 41 40 સુધી જઈશું તો વર્ગ લંબાઈ આપણને 9 મળશે મિત્રો। 32 33 34 35 36 37 38 39 40 9। હવે આપણે સૂત્ર મૂકીશું મિત્રો, m બરાબર n વત્તા n દુત્યાંશ ઓછા cf છેદમાં f ગુણ્યા h। હવે l ની પહેલા મધ્યસ્થની કિંમત આપણને આપેલી છે 38.2, તો અહીંયા લખીશું 38.2। l ની કિંમત આપણને મળી 32, n દુત્યાંશ 82.5 માઇનસ 16 પ્લસ x, તો અહીંયા હું દોસ્તો ડાયરેક્ટ કરું છું 16 પ્લસ x, એટલે કૌંસ છૂટો પાડીએ તો 16 માઇનસ x થઈ જાય, અંદરની નિશાની બદલાઈ જશે, છેદમાં f, f ની કિંમત 53 આપણને આપેલી છે મિત્રો, અને h આપણને 9 આપેલું છે વર્ગ લંબાઈ। હવે સૌથી પહેલા આપણે આ 32 જે છે એને આ તરફ લાવીશું, 32 ને આગળ લઈએ એટલે 38.2 માઇનસ 32 બરાબર 82.5 માંથી આપણે 16 બાદ કરીશું મિત્રો, 82.5 માઇનસ 16 બાદ કરીએ એટલે 5 અહીંયા 7 10, 12 માંથી 6 જાય તો 6, 7 માંથી 1 જાય તો 6, એટલે કે 66.5 આપણને મળશે મિત્રો, 66.5 છેદમાં 53 ગુણ્યા 9। હવે દોસ્તો અહીંયા છેદ ઉડતો નથી, 9 વડે આપણે 53 ને ઉડાડી શકતા નથી, તો શું કરવું પડશે, તો પહેલા આની બાદબાકી કરી દઈએ, તો 38.2 માંથી 32 જાય તો 0.2, 8 માંથી 2 જાય તો 6, અને 3 માંથી 3 જાય તો 0, એટલે 6.2 રહેશે, 6.2 બરાબર 66.5 માઇનસ x છેદમાં 53 ગુણ્યા 9। 53 ને આપણે આ તરફ 6.2 જોડે ગુણી નાખીશું તો 6.2 ગુણ્યા 53 બરાબર 66.5 ઓછા x ગુણ્યા 9। હવે 53 નો આપણે 62 જોડે ગુણાકાર કરી અને એક દશાંશ ચિહ્ન આપણે કાપી નાખીશું, જો 62 ગુણ્યા 53, 105 × 10 વધી પડી 1, 5 × 6 30 ને 1 31, 3 × 2 6, 3 × 6 18, 6 8 2 1 sorry 3, તો 32.86 એમાંથી 1 પોઈન્ટ કાપીશું એટલે કે 328.6 થશે બરાબર। આ 9 નો આ બંને જોડે આપણે ગુણાકાર કરી દઈશું, તો 66.5 નો આપણે 9 જોડે ગુણાકાર કરી દઈએ, 598.5 માઇનસ 9x, 9 નો આ બંને જોડે આપણે ગુણાકાર કરી નાખ્યો, 598.5 જે છે એને આ તરફ લાવીશું આપણે, તો 328.6 માઇનસ 598.5 બરાબર માઇનસ 9x માઇનસ 269.9 બરાબર માઇનસ 9x માઇનસ 9 ને આપણે છેદમાં લઈ જઈએ, પહેલા જોઈ લઈએ x શોધવા માટે, માઇનસ 9 ને આપણે છેદમાં લઈ જઈશું
એટલે કે x બરાબર -269.9 છેદમાં -9. અહીંયા આપણે છેદ ઉડાડીશું તો 29.99 આવશે. તો 29.99 એટલે એની નજીકની રકમ આપણે x બરાબર 30 લઈ શકીએ, એટલે x બરાબર 30 આવશે. હવે x બરાબર 30 આવી એનું બીજું અહીંયા એક પરિણામ આપણી પાસે તૈયાર છે, x વત્તા y બરાબર 70. તો x પ્લસ y બરાબર 70 માં x ની કિંમત આપણે 30 મૂકીશું અહીંયા જે મળી છે, 30 પ્લસ y બરાબર 70. y શોધવા માટે 30 સામે જશે એટલે y બરાબર 70 માઇનસ 30 માટે y બરાબર 40. આમ આપણને જવાબ મળશે x બરાબર 30 અને y બરાબર 40.